धीरेन्द्र आदेजा कॉमेडी शो यूट्यूब चैनल ने सब्सक्राइब करो। ट्रिंग, थैंक यू। ये भगवान, हूँ करूँ? अब हमने पगार में तो घर नहीं है डर। मारे को अब करूँ पड़ से। कोई धंधो तो करूँ पड़ से मारे। सु धंधो करूँ? अ धंधो करूँ? तो मारे घर सूटी जाए। अ घर ना काम कौन करे? धंधो करवा माटे मूड़ी रोकवी पड़े। चलो गमे अथी हूँ व्यवस्था करी ना धंधो करवा मूड़ी लई आऊँ। पर आ धंधो ना चाले तो मार तो मूड़ी जाए ना। तो करूँ शू? यो धंधो करूँ यो? ए हाँ, आ पेलू ट्यूशन क्लासेस कर दू तो दोनों छोकरा ने भणावानू। हाँ, एम तो ना मूड़ी जाए ना कशू ना कशू नहीं। अरे पेली चंद्री ये कितना छोकरा भणावे सर? 15-15 छोकरा बोलो। અને 1000 રૂપિયા લે સર, એક છોકરાનો 1000 એટલે 15000 બેઠી બેઠી લઈ જાય સહારી। આ મારે ચલો વધાર નહીં તો 5-7 છોકરા આવે 5-7000 ચોજ્યા ઘરમાં જ આવ્યા ને ઠાણ। મારે તો ઘર કેટલું મસ્ત ચાલવા માંડે। ટ્યુશનનો ધંધો કરું હું તો એટલું ભણેલી તો શું નહીં કોણ આવશે વધો નહીં। નાનો છોકરો ભણાય આ એટલો બગડો તગડો એવું તો બધું મને આવડે છે તો એવું ભણાઈ નાખે। હા કરવાનું હું છોકરો ભણાવવાનો અને છોકરાને રાખવાનો। હવે મેં હું તો જઉં છું સ્કૂલે જઈ અને છોકરાને જાહેરાત કરી આવું કે હું ટ્યુશન ક્લાસ ચાલુ કરું છું અને એમની જોડથી એમના મા બાપનો પેલો સન્નામન બરનામો લઈ ત્યાં જઈને જાહેરાત કરી આવું મારું તમારા છોકરો છે ને મારે ત્યાં મૂકી જજો હું ભણાવી દઈ એમ મસ્ત। હવે તો હું જઈને આવું। ओ बाबा, आ कोने कोई हेलू नहीं आई गो गुरु सा એટલે છોકરો ભણાવવાનું હેલું છે પણ આ બધા છોકરાને ભેગા કરવા એ જેટલું અઘરું છે। હું તો આ બધા પેલો વાલીઓના ઘેર જઈ તો આ તો મને સવાલ પૂછવા માંડ્યા કે તમે જેટલું ભણેલા છો તમે તો કોઈ દિવસ ભણ્યા નહીં આ નિહાળનું પગનું પગથિયું ચડ્યા નહીં તો તમે શું છોકરા ભણાવશો આવું બધું મને પૂછવા માંડ્યા। ભગવાન શું કરું? તમને એવું લાગે છે આ મારા ક્લાસીસ ચાલુ થશે? ગમે તે હોય ક્લાસીસ તો ચાલુ કરવા જ પડશે એ તો મારું તમને ચાલશે મંગુ ટ્યુશન ક્લાસીસ ચાલુ તો કરવા જ પડશે। મુકા ભાઈ નમસ્તે, કેમ છો? બસ સારું છે, બેસો બેસો। ચમ ચમ સારું। ભાભી નહીં દેખાતા? એ જરા પેલું શાકભાજી લેવા ગયા છે। અચ્છા અચ્છા અચ્છા। અરે જીતુભાઈ કેવું છે ને? તમને નહીં ખબર? શું? એ તો પહોંચી ગયા। ક્યાં પહોંચી ગયા? લંડન। લંડન? હા લંડન જશે એ તો। અચ્છા, હા પહોંચી ગયા ચાંદના। પણ હજી સર એમને નોકરી નહીં લાગી। નોકરી ના લાગતા છે ને એમને વાર લાગશે પેલું આમ પેલી રીતે જશે ને। તો કઈ વાંધો નહીં, ગયા છે તો નોકરી તો લાગી જશે ને। હા એ તો છે, પણ બોલો કેમ આવું થયું? એ જ કે એમને નોકરી લાગી નહીં હજી અને લાગતા વાર લાગશે તો મને શું પેલું તકલીફ પડે ને ઘરમાં પૈસાની ને એની। તો મને એમ થયું કે પાડોશી જ પાડોશીના કામ આવે તો તમે મારા કામ આવો એટલે હું આવી। અચ્છા, તો શું કામ કર્યું મંગુ બેન? એવું તો કામ નથી કરતું કે આમ થોડાક 5-1000ની જરૂર પડી હતી એટલે આમ મતલબ ઉધાર જોઈએ છે। હપુચા નહીં જોઈતા, આપી દે જેવું એમને પેલું ત્યાં લંડનમાં નોકરી લાગી જશે ને એટલે ત્યાંથી એમ ડોલર મોકલશે ને એવા ફટાફટ ડોલરમાં તમને આપી દેવાના। પણ મંગુ બેન ત્યાં લંડનમાં છે ને ડોલર નહીં પાઉન્ડ ચાલે છે। હા એ બધું પાઉન્ડ ને બાઉન્ડ ને 6 તો રૂપિયા જ ને એ રૂપિયામાં તમને પાછા કરી દેવાના જેવી અમને હટાહટ નોકરી લાગી ગઈ ને તમે જ કીધું ને કે ગયા છે તો નોકરી લાગશે એટલે નોકરી લાગી ગઈ એટલે તમને હાલ દેવાના પૈસા મારે। સારું, એટલે કેટલા જોઈતા હતા? 5000 બસ। 5000 તો છે? અચ્છા પેલું તમારા ફોનમાં પેલું થાય આમ ટ્રાન્સફર થશે? હા નાખ્યું તમે તો એમ નાખી દો। હા નાખી દો, મારા નંબર છે ને તમારા જોડે? અચ્છા હા। તમારે તો ભરોસો છે જ ને મને, આવી જ ગયા હશે પેલું નંબર મેં ફોન છે ને ચાર્જિંગમાં મૂક્યો છે ક્યાં જેનું જોઈ લે પણ તમને હટાહટ પૈસા આલ દે
અને ભાભી મારી યાદ આપજો. હા સો હા. અરે સપનભાઈ, હું તમારે ત્યાં જ આવતી હતી. લ્યો. અચ્છા અચ્છા, એ તો કહો જીતુભાઈને શું સમાચાર છે? મજામાં છે, પહોંચી જશે લંડન. અને હજી કામ મળે નહીં, મળી જશે પણ જલ્દી મળી જશે એમને. બોલો બોલો, શું હતું? કહેતા તો મને શરમ આવે છે, પણ હવે શું કરું, મજબૂરી છે. તો આ રે, હજી ત્યાં પહોંચ્યા છે ને કામ મળ્યું નહીં, તો આ થોડીક મને પૈસાની જરૂર પડી હતી, એટલે મેં કીધું તમારે થોડાક પૈસા માંગી લઉં. 5000 રૂપિયા જેવું થાય તો સારું. આ પહેલાં એમની નોકરી લાગી જશે ને, તો એમને પેલું સામા આવે પૈસા, ડોલર પાઉન્ડ કહેવાય, પાઉન્ડ. હા, એ આવશે ને, એટલે હું તમને તરત પાછા આવી દઈશ. 5000 તો થયું નથી, 4000 પડ્યા છે મારી પાસે. વાંધો નહીં, મને તો 4000 ચાલશે. થેન્ક યુ હા ઠપનભાઈ, ચલો. ઘરમાં થોડીક તકલીફ પડે, મને એમ થયું લાવ મહેશભાઈ જોડે જઈને થોડીક મદદ માંગી લઉં, તો થોડીક જરૂર હતી એટલે. ચિંતા ના કરો તમે, તમારે બરાબર જીતુભાઈ નોકરી લાગે પછી આલજો મને. હા, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ મંગુબેન. અરે આવો, હું કે બેસો બેસો. લો, હું તમારે ત્યાં જવાની હતી. અચ્છા, મારા ત્યાં? હા, પેલું પૈસાનું. હા હા હા, કંઈ નહીં. તો મંગુબેન, તમે એક કામ કરો ને, આપી દો ને, મારે થોડી અગવડ પડી છે, પૈસાની જોઈએ છે, જરૂરત છે. હા, તે હું એના માટે તમારે ત્યાં આવવાની હતી. આ પૈસાનું તમે મને પૈસા આપ્યા ને એટલે જ. પણ જુઓ ને, હજી અમને નોકરી લાગી નહીં. બોલો. હા, એટલે નોકરી નહીં લાગી એ પ્રશ્ન તમારો નહીં, મારે તો તમારે પૈસા આપી જ દેવા પડે ને, દૂધે ધોઈ નાખી દેવા પડે. ના ના મંગુબેન, સાચી વાત છે. તો તમે મને ટ્રાન્સફર કરો છો કે રોકડા આપો છો? ના ના, મારે કોઈ રોકડા નહીં, અને મારે એકાઉન્ટમાં પૈસા નહીં, પણ મારે તો તમને પૈસા આપવા પડે ને, એટલે મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. હા, તમારું છોકરું છે ને, એને તમે મારા ત્યાં ટ્યુશનમાં મોકલી દો. અરે મંગુબેન, હજી માંડ માંડ તો ઊભું થતા શીખ્યું છે, હજી બોલતું બી નથી. હા તો હું શીખવાડીશ ને બોલતા. તમે મૂકી જાઓ. જો તમારે મારે તમને કેટલા આલવાના? 5000 આલવાના ને, તો આ 1000 કહીને આ 5 મહિનામાં જો તમારા પૈસા આમ રફા દફા થઈ જશે, હું પહોંચી વળે. અને જો એમને નોકરી લાગી જઈ, તો મારે તો તમને રોકડા આપી જ દેવાના છે. પણ ના, એમને નોકરી ના લાગે તો મારે થોડી તમને આમ રાહ જોવડાવવાની હોય, મારે તો તમારે પૈસા આપવા પડે ને, એટલે આ વચ્ચેનો રસ્તો મેં કાઢ્યો છે. તો તમે છે ને, તમારું છોકરું મારે ત્યાં મોકલી દો ટ્યુશન. જો અમે પોપટ જેવું ના કરતો ને તો મને કહેજો, અને એવું હોય ને તો 15 દિવસ બીજા વધારે ભણાવી દઈએ, હું એને બીજું વધારે શીખવાડી દઈએ, આ વ્યાજ પેટે બસ. લો, બરાબર? તો કાલથી તમે એમ મોકલી દો. જોયું આપણો વ્યવહાર છેવો? પૈસા આપવા છે એટલે આપી જ દેવાના, હું આમ નહીં તો આમ. પૈસા તો હજી પેલા એમની નોકરી જ નહીં લાગી, કેવી રીતે આલું? મેં તો તમને કીધું હતું ને કે નોકરી લાગી જશે તો તમને આલ દે, પણ હજી નોકરી નહીં લાગી એમની, તો હવે હું કરીશું? એમ કરીએ ને, આપણે પૈસા વાળી દઈએ બીજી રીતે. તમારું છોકરું છે ને, એને મારા ત્યાં ટ્યુશન ચાલુ કરાવી દો. મેં ટ્યુશન ચાલુ કર્યા છે. એવું છે? હા, તો તમારા પૈસા વળી જાય. બરાબર, હા ને, તો એવી રીતે કરીએ. તો તમારું છોકરું મોકલી દેજો, હું એને મસ્ત તૈયાર કરાવી ભણાઈ ગણાઈને, હા ને, વિચારું. હા, ચાલો. હા.
હવે જો હું પૈસા આલી શકું એમ તો નહીં, પણ પૈસા વડાવી દઉં ખરી. એ કેવી રીતે? આ તમારો બાબલો નહીં, એને માર્કેટ ટ્યુશન મોકલી દો. 4 મહિનામાં તમારા પૈસા વળી જશે. અને એ વચ્ચે અગર મારા પૈસા આવી ગયા 4 મહિનાઓની વચ્ચે, એમને નોકરી લાગી ગઈ, તો અમારા પૈસા મારતો હાલવા જ છે. હું આવી દઉં તમારા પૈસા. પણ મંગુબેન, મારો બાબુ બીજી ટ્યુશન જાય છે. તો છોડાવી દો. તો મંગુબેન, તમે બહુ ભણ્યા હોય એવું લાગતું નથી. હે, ભણ્યા નહીં તો શું થઈ ગયું? ગણિત તો શું ને, મારા ઘેર મૂકી તો જુઓ તમારા છોકરાના, જેવો અપ ટુ ડેટ કરી દઉં છું આમ ભણાઈ ગણાઈ. ચલો ઠીક છે, 2-3 મહિના તમારે ત્યાં ટ્યુશન મોકલી જોઉં. અરે મોકલો મોકલો, કાલથી જ મોકલી દો, એટલે જલ્દી વળી જાય ને તમારા પૈસા. ચલો મળીએ. કોકલી એટલે કાળી, કાળી કાળી કુબડી, ખબર છે કોણ છે? કોણ મમ્મી હને કાળી કાળી કુબડી છે ને. ગીતલી એટલે ગોળી ગોળી, ચંદ્રી એટલે ચોપલી, ચકલી એટલે ચૂડેલ, ખબર છે? બે જણ્યો કુણ છે? મારી પાકી બેન પડ્યો, એક ચોપલી છે ને એક ચૂડેલ છે, પૂછે નહીં બે જણ્યો. મુકેશ, આ વિડીયો છે ને તો આખા ગામમાં વાયરલ કરે, આ મંગો કેવું ભણાવે છે ખબર પડે. અને મોકલી તો બધે જ જતો. બસ બસ, બધાને ખબર પડે. હવે હેડો, આજે આટલું થઈ ગયું, આજના માટે આટલું બરાબર છે. હવે કાલે આવજો હો ને, મને જાણે આવડી જશે તને શીખવાડે. હું કાલથી છે ને ટિફિન લઈને આવજો હો ને, મમ્મીને કહેજો કે એને મંગાવ્યું છે, અને થોડું ખાઈ થોડું તમે ખાજો હો ને. જાઓ હેડો ઘેર. હવે જાઓ કે બેન, તમે આ છોકરાનો શું ભણાવો છો? મારી ઘરવાળીને કાળી કાળી કહો છો? હા તે હવે પેલું આ નવા જમાનાનું ભણતર છે, પ્રેક્ટિકલ કરવું પડે છોકરા. આવું હતું હશે? અરે પણ કીધું કરું કે પ્રેક્ટિકલ કરવું પડે, એમને ના આવડે અમને. જો અડધા દિવસમાં ચો શીખી ગયા, આટલા દિવસથી તમે થોડી જતી હતી સ્કૂલ, એને આવડ્યું કશું? ના આવડ્યું ને. જો બેટા ઊભી થા, બોલો તો શેનો જોયું? કોકલી ચેવી કાળી કાળી જોયું? આ હજી તો હજી તો આ પહેલો દિવસ અડધો નહીં થયો, બોલો અને શીખી જઈ. બેટા તું ઉભી થા. ગ કુનો ગ, કેટલી ચેવી ગોળી ગોળી, જો શીખી જઈ થોડી એક જ દાડામાં.
પ્રેક્ટિકલ જ્ઞાન કહેવાય, એમનો આમ જે બધું દેખાતું હોય ને એવું એમને કહીએ ને શીખવાડીએ ને તો જલ્દી જલ્દી છોકરા શીખી જાય. એવી રીતે આ મારી સ્ટાઇલ છે. મંગુબેન, મારા છોકરાને ટ્યુશન બુશન કંઈ કરાવવાનું, મને પૈસા પાછા આપી દો. જે રોકડા લીધેલા ને એ બધા પાછા આપી દો. તો મેં જોઈ ના પાડી છું રોકડા પાછા આલવાની. આ જેવા પહેલાં અમને નોકરી લાગે ને પાઉન્ડ ડોલર ને બધું આવે એવા તમને આપી જ દેવાની હતી ને તમને ખુજલી હતી આ ટ્યુશનમાં પૈસા વળાવવાની. એ બંગુ, તું આ શું ધંધા માંડ્યા છે? આ તું શું શીખવાડે છે છોકરાઓને? હે, ચંદ્રી એટલે ચૂડેલ ને આ ચકલી એટલે ચાપડી ને આ બધું શું છે? ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બાકી આ મારો જે વિડીયો વાયરલ થયો છે તો તમને હું લાગે છે સંખ્યા વધશે કે આ ત્રણ વધશે એ જતો રહેશે. ભલે ને જતો રહે, મારે તો મેં તો પૈસા પહેલેથી જ લઈ લીધા છે ને ફી લઈ લીધી છે આપણે તો. મોકલાનો મ મોકલો એટલે મંકોડો. કાલે આ શીખવાડે મસ્ત છે.